નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર પંદર સરકારનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્ય પોથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્ય પુથીના બધા જ પાઠના સોલ્યુશનની પીડીએફ હા દોસ્તો પીડીએફ જો તમે મેળવવા ઈચ્છતા હોય તો આપણી જે એપ્લિકેશન છે ત્યાંથી તમે તેનો અભ્યાસ કરી શકશો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ સોલ્યુશનના પીડીએફ અને વિડીયોની લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો ચાલો તો શરૂ કરીએ ધોરણ ના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યપોથીના પાઠ નંબર પંદર સરકારનું સંપૂર્ણ સોલ્યુશન એમાં છે પહેલું પ્રશ્ન નંબર એક વિકલ્પો એમાં પહેલું દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ તો જવાબ આવશે વિકલ્પ ડી ભારત બીજું વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે તો જવાબ આવશે વિકલ્પ બી ભારત ત્રીજું દેશના સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે તો જવાબ આવશે વિકલ્પ બી ત્રણ ચોથું ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે તો જવાબ આવશે વિકલ્પ એ સ્થાનિક સરકાર પાંચમું આપણા દેશમાં કઈ શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે તો જવાબ આવશે વિકલ્પ ડી લોકશાહી છઠ્ઠું યુ એસ કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે તો જવાબ આવશે વિકલ્પ સી પ્રમુખશાહી સાતમું નીચેના પૈકી સરકારનો પ્રકાર કયો છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ આઠમું લોકશાહી સરકારની રચના કોના દ્વારા થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી લોકોના પ્રતિનિધિઓ દ્વારા નવમુ લોકશાહીમાં સરકાર કોના માટે કાર્ય કરે છે તો જવાબ આવશે વિકલ્પ સી લોકો માટે દસમું વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી ડાબેરી અગિયારમો સવાલ રાજાશાહીમાં શાસક તરીકે કેટલી વ્યક્તિઓ શાસન કરે છે તો જવાબ આવશે વિકલ્પ ડી એક બારમું લોકશાહીમાં કોના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બંધારણના મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયન પોથી ગાલા સ્વાધ્યય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો જેથી કરીને તમામ સોલ્યુશન જે છે તમે એક જ જગ્યાએથી પ્રાપ્ત કરી શકો અને અભ્યાસ કરી શકો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એમાં પહેલું ભારત વિશ્વમાં સૌથી મોટી ખાલી જગ્યા ધરાવતો દેશ છે તો લોકશાહી બીજું લોકશાહીમાં દેશનું સંચાલન ખાલી જગ્યા કરે છે તો સરકાર ત્રીજું આપણા દેશની સરકાર ખાલી જગ્યા દ્વારા ચૂંટવામાં આવે છે તો મતદાન ચોથું ખાલી જગ્યા શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે તો લોકશાહી પાંચમું ખાલી જગ્યા સરકાર ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે તો સ્થાનિક અને છઠ્ઠું ખાલી જગ્યા સરકાર સમગ્ર રાજ્યનો કારભાર સંભાળે છે તો રાજ્ય સરકાર ત્યાર પછી જોઈએ સાતમો સવાલ ખાલી જગ્યા સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે તો રાષ્ટ્રીય આઠમો ભારતમાં ખાલી જગ્યા લોકશાહી વ્યવસ્થા છે તો સંસદીય નવમું આપણા દેશમાં સરકારની મુદત સામાન્ય રીતે ખાલી જગ્યા વર્ષની છે તો પાંચ દસમું વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો ડાબેરી વિચારધારા અગિયારમું લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને ખાલી જગ્યા શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે તો લોકશાહી બારમું લોકશાહીમાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે ખાલી જગ્યા કરી શકે છે તો આદેશ અથવા તો સૂચન ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે તો સાચું બીજું રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે તો સાચું ત્રીજું અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે તો સાચું ચોથું યુએસ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે તો ખોટું પાંચમું વિશ્વમાં સૌથી વધારે મતદારો ભારતમાં છે તો સાચું અને છઠ્ઠું રાજ્ય સરકાર સમગ્ર દેશમાં વહીવટ કરે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આપણે જોઈએ સાતમો સવાલ લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે તો સાચું આઠમું આપણા દેશમાં લોકો વડાપ્રધાનની પસંદગી કરે છે તો ખોટું લોકશાહીમાં માનવ અધિકારોનું રક્ષણ અને સંવર્ધન થાય છે તો સાચું દસમું કેટલાક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકાર રચાય છે તો સાચું અગિયારમું વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને દક્ષિણ પંથી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે તો ખોટું બારમું રાજાશાહીમાં રાજ્યના પ્રતિનિધિઓ રાજ્યનો વહીવટ કરે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો એમાં રાજ્ય સરકાર તો એને ચાર નંબર સાથે જોડીશું સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે સ્થાનિક સરકાર તો ત્રણ નંબર ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે રાષ્ટ્રીય સરકાર તો સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે અને રાજાશાહી સરકાર તો એક જ વ્યક્તિ શાસન કરે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો સવાલ સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે તો સરકારના મુખ્ય ત્રણ પ્રકાર છે પહેલું લોકશાહી સરકાર બીજું સામ્યવાદી સરકાર અને ત્રીજું રાજાશાહી સરકાર બીજું આપણા દેશમાં કયા પ્રકારની સરકાર છે તો આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે ત્રીજું લોકશાહી સરકારનું કયું કાયદાકીય કાર્ય કરે છે તો લોકશાહી સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને તેમજ લોકમત અનુસાર કાયદા બનાવવાનું કાયદામાં સુધારા કરવાનું તેમજ કાયદાનો અમલ કરવાનું કાર્ય કરે છે ચોથો લોકશાહી એટલે શું તો લોકો દ્વારા લોકો માટે લોકોથી ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી પાંચમો લોકશાહી સરકાર કયા કયા સ્તરે કાર્ય કરે છે તો લોકશાહી સરકાર સ્થાનિક સ્તરે રાજ્ય સ્તરે અને રાષ્ટ્ર સ્તરે કાર્ય કરે છે છઠ્ઠો લોકશાહીમાં સરકારનું સંચાલન કોણ કરે છે તો લોકશાહીમાં સરકારનું સંચાલન પ્રત્યક્ષ કે પરોક્ષ મતદાન દ્વારા કથાય છે સાતમું દરેક દેશને સરકારની જરૂર શા માટે પડે છે તો દરેક દેશને વહીવટ માટે જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોના અમલ માટે સરકારની જરૂર પડે છે આઠમું લોકશાહી સરકારના મુખ્ય કાર્યો કયા કયા છે તો લોકશાહી સરકાર કાયદો બનાવે છે કાયદાનો અમલ કરે છે કાયદામાં સુધારા વધારા કરે છે તેમજ ન્યાય આપે છે નવમો સવાલ સમગ્ર રાજ્યનો વહીવટ કોણ કરે છે તો સમગ્ર રાજ્યનો વહીવટ રાજ્ય સરકાર કરે છે દસમું સામ્યવાદી સરકાર શાસન વ્યવસ્થાનું સંચાલન કેવી રીતે કરે છે તો સામ્યવાદી સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે અગિયારમું વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે તો વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે બારમું રાજાશાહીમાં કોને જ મહત્ત્વ આપવામાં આવે છે તો રાજાશાહીમાં શાસકની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના વિધાનોના કારણો લખો એમાં પહેલું લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે તો જવાબ આવશે અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે લોકશાહી સરકાર એટલે લોકોનું લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે એ પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે એ સરકારે લોકોની ઈચ્છા અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે જો સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી આમ લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનું જ સાર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે ત્યાર પછી બીજું લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી ઉત્તર રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય છે તેમાં રાજાનું પદ વારસાગત હોય છે રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી રાજાશાહીમાં સત્તા રાજાના હાથમાં હોય છે તેમાં રાજાની ઈચ્છા એ જ કાયદો હોય છે રાજાએ બનાવેલા નિર્ણયો આખરી ગણાય છે તેથી રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી ત્યાર પછી ત્રીજું સરકાર કાયદામાં ફેરફાર કરે છે તો લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર લખવા એમાં પહેલો સવાલ સરકારની જરૂર શા માટે છે તો દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર છે દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા માટે સરકારની જરૂર છે સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે સરકાર જ લોકકલ્યાણના કાર્યો કરે છે આમ દેશમાં શાંતિ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકારની જરૂર છે ત્યાર પછી બીજો સવાલ દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે તો દુનિયામાં સરકારના મુખ્યત્વે ચાર પ્રકાર છે પહેલું લોકશાહી સરકાર બીજું સામ્યવાદી સરકાર ત્રીજું શ્રમુક્તિયાર શાહી સરકાર અને ચોથું રાજાશાહી સરકાર ત્રીજું ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો શા માટે શક્ય નથી તો ભારત ખૂબ વિશાળ અને વિવિધતા ધરાવતો દેશ છે તેમાં ઓગણત્રીસ રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સહિત સાત કેન્દ્ર શાસિત પ્રદેશો છે જો એક જ સ્થળેથી વહીવટ કરવામાં આવે તો અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ ઊભી થાય નાગરિકોને ભારે હાલાકી ભોગવી પડે તેથી ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો શક્ય નથી ત્યાર પછી ચોથો સવાલ લોકશાહીમાં સરકારનું શું મહત્વ છે તો પહેલું લોકશાહીમાં સરકાર લોકોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે છે બીજો લોકશાહી સરકારમાં જ માનવ અધિકારોનું રક્ષણ અને જતન થાય છે ત્રીજો લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે પાંચમું સરકારે ઘડેલા કાયદાઓનો બરાબર અમલ ન થતો હોય તો શું કરી શકાય સરકારે ઘડેલા કાયદાઓનો બરાબર અમલ ન થતો હોય અને અન્યાય થાય તો તેની સામે અવાજ ઉઠાવવામાં આવે છે કાયદાનો બરાબર અમલ કરવા માટે અદાલત સમક્ષ ફરિયાદ કરી શકાય અદાલત કાયદાનો બરાબર અને યોગ્ય અમલ કરવા સરકારને આદેશ આપી શકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ટૂંક નોંધ લખો લોકશાહી સરકાર તો લોકશાહી સરકારમાં લોકો મતદાન કરી પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે બીજું આ પ્રતિનિધિઓમાંથી બહુમતી પક્ષના સભ્યોમાંથી સરકારની રચના થાય છે ત્રીજું લોકશાહી સરકાર લોકો વતી દેશની શાસન વ્યવસ્થા સંભાળે છે આ સરકારનો અંતિમ દોર પ્રજાના હાથમાં હોય છે લોકશાહી સરકારનું સંચાલન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રજાના હાથમાં હોય છે લોકશાહી સરકાર હંમેશા માનવ અધિકારોનું રક્ષણ અને જતન કરે છે તે લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારોના રક્ષણ માટે કામ કરે છે આ સરકારમાં નિયત સમયે ચૂંટણીઓ થાય છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક વિષયની સમજૂતી સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્ય પૂથીના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પૂથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા ઘણા બધા પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તમે તો સીધું પણ તમે પ્લે સ્ટોર ઉપરથી તેને ડાઉનલોડ કરી શકશો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એકવાર જરૂરથી મુલાકાત લેજો ત્યાં તમને વિડીયોની પીડીએફની વોટ્સઅપની દરેક લિંકો મળી રહેશે